नमस्कार मित्रों, एमसीक्यू डेली करंट अफेयर सीरीज़मां आप सर्वे मित्रों हार्दिक स्वागत है। आज आप जोवाना छे 10 आजना मुख्य करंट अफेयर। गुजरातना मुख्य चूंटणी अधिकारी तरीके कोने निमणूक करवामां आवी छे? तो पी भारती साहेबनी मैडम छे, एमनी निमणूक करवामां आवी छे। मुख्य चूंटणी अधिकारी अनुपम आनंदनी बदली करवामां आवी छे અને એમની જગ્યાએ આઈએએસ પી ભારતીની નવા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેઓ 2005ની બેચના આઈએએસ અધિકારી છે। ભારતી એરટેલે 5G કનેક્ટેડ એમ્બ્યુલન્સ બનાવવા માટે એપોલો હોસ્પિટલ અને ખાલી જગ્યા સાથે ભાગીદારી કરી। તો મિત્રો, 5G કનેક્ટેડ એમ્બ્યુલન્સ બનાવવા માટે ભારતી એરટેલે સિસ્કો સાથે પાર્ટનરશિપ કરેલી છે। તો સિસ્કો શું કાર્ય કરશે? તો અદ્યતન તબીબી ઉપકરણો, દર્દીની દેખરેખ માટેની એપ્લિકેશનો અને ટેલિમેટ્રી ઉપકરણોથી સજ્જ હશે, જે દર્દીના આરોગ્યના ડેટાને વાસ્તવિક રીતે સમય સમયે હોસ્પિટલમાં ટ્રાન્સમિટ કરશે। જ્યારે ગંભીર દર્દી હોસ્પિટલમાં જતો હોય ત્યારે 5G કનેક્ટેડ એમ્બ્યુલન્સ ઇમરજન્સી રૂમના વિસ્તરણ તરીકે કાર્ય કરશે। એના પછીનો પ્રશ્ન જોઈએ તો લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યરનો એવોર્ડ કોણે જીત્યો છે? તો મેક્સ વર્સ્ટેપને આ ખિતાબ જીત્યો છે, લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યરનો। તેમણે 2021ની સિઝન દરમિયાન તેની પ્રથમ ફોર્મ્યુલા 1 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે લેવિસ હેમિલ્ટનને હરાવીને આ સન્માન મેળવ્યું હતું। એલિમિયા રોમાગના ગ્રાન્ડ પિક્સમાં પ્રબળ વિજય બાદ વર્સ્ટેપને પ્રાપ્તકર્તા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। લિયોનલ મેસી, રોજર ફેડરર અને માઇકલ સુમાકર અગાઉ આ એવોર્ડ મેળવી ચૂક્યા છે, જે મેક્સ વેસ્ટેપને મેળવ્યો છે, લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધી યરનો। હુના વિશ્વ રસીકરણ સપ્તાહમાં 2022ની થીમ શું હતી? તો લોંગ લાઈફ ફોર ઓલ એ હુની રસીકરણ એટલે વેક્સિનેશન કેમ્પેનિંગની થીમ હતી। હુ દ્વારા 24-30 એપ્રિલ દરમિયાન વિશ્વ રોગ પ્રતિરક્ષા સપ્તાહ મનાવવામાં આવે છે। તેનો ઉદ્દેશ જરૂરી સામૂહિક પગલાંને પ્રકાશિત કરવાનો અને તમામ ઉંમરના લોકોને રોગ સામે રક્ષણ આપવા માટે રસીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે। હુ વિશ્વભરના દેશો સાથે રસી અને રોગ પ્રતિરક્ષાના મૂલ્ય અંગે જાગૃતિ લાવવા માટે કામ કરે છે। શીતળા માટે પ્રથમ રસી 1796માં વિકસાવવામાં આવી હતી। એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે, ભારતે કયા દેશ સાથે રિન્યુએબલ એનર્જીના ટ્રાન્સફર માટે ટ્રાન્સમિશન ઇન્ટરકનેક્શન સ્થાપિત કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો, માલદીવ સાથે આ રિન્યુએબલ એનર્જી ટ્રાન્સફર માટેના ટ્રાન્સમિશન ઇન્ટરકનેક્શન સ્થાપિત કરવાની જાહેરાત કરી છે। માલદીવ એક એવી કન્ટ્રી છે કે જ્યાં ભારતની અંદરથી જવા માટે વિઝા મેળવવાની જરૂરિયાત રહેતી નથી, ત્યાં તમે વગર વિઝાએ ફરી શકો છો। ભારત અને માલદીવ ઉર્જાના પરિવર્તન કાર્યને સરળ બનાવવા માટે બંને દેશો વચ્ચે પુનઃપ્રાપ્ય ઉર્જાના ટ્રાન્સફર માટે ટ્રાન્સમિશન ઇન્ટરકનેક્શન સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યા છે। ઉર્જા અને નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી આરકે સિંહ અને તેમના માલદીવિયન સમકક્ષ વચ્ચેની બેઠક દરમિયાન નેતાઓએ 2 મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ નો પ્રસ્તાવ મૂક્યો હતો। ભારતના કયા રાજ્યએ તાજેતરમાં 7 રોપવે પ્રોજેક્ટના વિકાસ માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો, હિમાચલ પ્રદેશે 7 રોપવે પ્રોજેક્ટના વિકાસ માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે। હિમાચલ પ્રદેશ સરકારે રાજ્યના કાંગડા, કુલ્લુ, ચંબા, સિરમોર અને બિલાસપુર જિલ્લાના 7 રોપવે પ્રોજેક્ટના વિકાસ માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે। રોપવે રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ડેવલપમેન્ટ કોર્પોરેશન RTDC
એચપી લિમિટેડ અને નેશનલ હાઈવે લોજિસ્ટિક લિમિટેડ NHLML વચ્ચે હિમાચલ પ્રદેશમાં નવીન પરિવહન ઉકેલ તરીકે રોપવેના વિકાસ માટે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નાણાકીય વર્ષ 2022માં ભારતમાંથી તૈયાર થતા સ્ટીલની કુલ નિકાસ કેટલી છે? તો 13.5 મિલિયન ટન નિકાસ થયેલ છે. સ્ટીલ મંત્રાલયે તાજેતરમાં જાહેરાત કરી હતી કે દેશની અંદર રૂપિયા 1 ટ્રિલિયન મૂલ્યના 13.5 મિલિયન ટન ફિનિશ્ડ સ્ટીલની નિકાસ કરી છે અને આયાત કરાયેલ સ્ટીલની કિંમત લગભગ 46,000 કરોડ રૂપિયા છે. ભારતમાં લગભગ 106 મિલિયન ટન સ્ટીલનો ઉચ્ચ વપરાશ અને 120 મિલિયન ટનનું ઉત્પાદન નોંધાયું છે. ભારત સરકારે દેશના વિશિષ્ટ સ્ટીલના ઉત્પાદન માટે પ્રોડક્શન લિંક્ડ સ્કીમ PLIની શરૂઆત કરી છે. કયા દેશને 2023 વર્લ્ડ આઈસ હોકી ચેમ્પિયનશિપ યોજવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો મિત્રો, રશિયા યુક્રેન વોરને સંબંધિત સમાચાર છે. 2023ની અંદર આઈસ હોકી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રશિયામાંથી ખસેડવામાં આવશે કારણ કે તેના પર ઇવેન્ટનું આયોજન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ આઈસ હોકી ફેડરેશન IIHF દ્વારા આની જાણકારી આપવામાં આવી હતી. આ જ કારણસર ફેડરેશને રશિયા પાસેથી જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ છીનવી લીધી હતી. આ ટુર્નામેન્ટ 2018માં રશિયાને આપવામાં આવી હતી અને તે 5-21 મે 2023 દરમિયાન સેન્ટ પીટર્સબર્ગમાં યોજાવાની હતી, જે હવે નહીં યોજાય. કયા મંત્રીએ 27 એપ્રિલ 2022ના રોજ ડિજિટલ ઇન્ડિયા RISC-V RISC-5 માઇક્રોપ્રોસેસર DIRV પ્રોગ્રામ શરૂ કર્યો? તો રાજીવ ચંદ્રશેખર સાહેબે આ ડિજિટલ ઇન્ડિયાની અંદર RISC-V માઇક્રોપ્રોસેસરનો પ્રોગ્રામ શરૂ કર્યો છે. ભારતના ભવિષ્ય માટે માઇક્રોપ્રોસેસરના નિર્માણને સક્ષમ કરવા ના એકંદર ઉદ્દેશ્ય સાથે તેને લોન્ચ કરવામાં આવી છે. DIRV ભારતને વિશ્વ માટે માત્ર RISC-V ટેલેન્ટ હબ જ નહીં, પરંતુ RISC-V SOC સિસ્ટમ ઓન ચિપ્સનો સપ્લાયર બનાવવા માટે સ્ટાર્ટઅપ્સ અને એકેડમિયા અને બહુરાષ્ટ્રીય કંપનીઓ વચ્ચે ભાગીદારી યોજાશે. ઓકે, તો માઇક્રોસોફ્ટ પ્રોસેસરનું મેન્યુફેક્ચરિંગ કરવાની જાહેરાત કરી છે રાજીવ ચંદ્રશેખર સાહેબે. કયા પ્રકારના ખાતરો માટે કેબિનેટ આગામી ખરીફ સિઝન માટે લગભગ 61,000 કરોડની સબસિડીને મંજૂરી આપી છે? તો મિત્રો, ફોસ્ફેટ ખાતરો માટે કેન્દ્રએ મંજૂરી આપી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવે માટીના પોષક તત્વો પ્રદાન કરવાનો પ્રયાસોનો આ એક ભાગ છે. મંજૂર કરાયેલા સબસિડીમાંથી નૂર સબસિડી દ્વારા સ્વદેશી ખાતર માટે સમર્થન અને સ્વદેશી ઉત્પાદન અને ડી એમોનિયા ફોસ્ફેટની આયાત માટે વધારાના સમર્થનનો સમાવેશ થાય છે. તો આ હતા આજના કરંટ અફેર્સ. વધુ કરંટ અફેર્સ સાથે આવતીકાલે મળીશું. જય હિન્દ મિત્રો.